ગુજરાતમાં ટેટ ટેટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી પોતાની કાયમી ભરતીને લઈને આંદોલન છે તે કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ જોયું હતું કે ગાંધીનગર ખાતે ટેટ ટેટના ઉમેદવારો દ્વારા એક આંદોલન છે તે કરવામાં આવ્યું હતું અને સરકાર સુધી જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલાં જ તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી હતી. ત્યારે સરકાર ત્યારબાદ જાગી અને સરકાર દ્વારા 24,700 જે ઉમેદવારો છે તે ઉમેદવારોની ભરતીની વાત કરવામાં આવી છે. ત્યારે આ ભરતીની અંદર હજી સુધી કોમ્પ્યુટરના જે શિક્ષકો છે તેમની ભરતી નથી કરવાના અને તેને જ લઈને જે ટેટ ટાટના ઉમેદવારો છે તેમાં જે કોમ્પ્યુટર શિક્ષકો છે તેમના દ્વારા જે આ આંદોલન હજી પણ ચાલુ રાખવામાં આવ્યું છે અને આજે પણ જે આ આંદોલન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે કઈ જગ્યાએ આ શિક્ષકો આંદોલન ઉપર બેઠા હતા અને શું થયું ત્યાં જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગર સચિવાલય સંકુલ 1 ખાતે આજે પણ ટેટ ટાટના જે કોમ્પ્યુટરના ઉમેદવારો છે એટલે કે જે કોમ્પ્યુટરના જે શિક્ષકો ભણાવવા માટે જે ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમના દ્વારા આજે પણ આંદોલન છે તે કરવામાં આવ્યું હતું. શણેમ સંકુલ 1 બહાર જે આ લોકો બેનરો સાથે અને પોસ્ટરો સાથે જે પોતાની માંગ છે તે લઈને બેઠા હતા. જે તેમની માંગ હતી કે જે 24,700 જે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે તે ઉમેદવારોમાં ક્યાંય કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવવાની, જેથી કરીને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં આવે એટલા માટે થઈને તે આ માંગ લઈને આજે સરકારની સાથે વાત કરવા માટે જઈ રહ્યા હતા અને એના માટે જ થઈને જે આ આંદોલન છે તે કરવામાં આવ્યું હતું. જ્યારે સરકાર સાથે વાત કરવા માટે જવાની વાત હતી અને આંદોલન કરવામાં આવ્યું ત્યારે જે શણેમ સંકુલ 1 છે સચિવાલય ગેટ નંબર 1 સામે જે ડિવાઈડર છે ત્યાં આગળ આ લોકો બેસીને પોતાનો વિરોધ છે તે વિરોધ દર્શાવી રહ્યા હતા. બેનરો અને પોસ્ટરો સાથે જે આ તમામ ઉમેદવારો છે ત્યાં આગળ પોતાનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ જ્યારે તે લોકો વિરોધ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં આગળ પોલીસ છે જે આવી ગઈ અને આ તમામ જે ઉમેદવારો છે તે લોકોની અટકાયત છે તે કરવામાં આવી હતી. વિડીયોમાં બી આપને જોવા મળી રહ્યા છે કે ઉમેદવારો જે શાંતિથી ત્યાં આગળ વિરોધ કરી રહ્યા છે. પોતાની જે માંગ છે કે ભાઈ કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં આવે, કેમ? કારણ કે એક બાજુ જે સરકાર છે જે શિક્ષણ વિભાગ છે તે ટેકનોલોજીની વાત કરી રહી છે, ટેકનોલોજીથી જે કહી શકાય કે જે વિદ્યાર્થીઓને ભણાવવાની વાત કરી રહી છે, પરંતુ જ્યારે કોમ્પ્યુટરના શિક્ષકોની જ ભરતી કરવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓને કઈ ટેકનોલોજી ભણાવવામાં આવશે? અને એટલા માટે થઈને જે કોમ્પ્યુટરના શિક્ષકો છે તે તેમની આ ભરતીની માંગ લઈને ત્યાં પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ છે તે કરી રહ્યા હતા. આના પહેલાં પણ મુખ્યમંત્રી સાથે આ લોકોને જે મુલાકાત છે તે કરવામાં આવી હતી, મુખ્યમંત્રીને રજૂઆત છે તે કરવામાં આવી હતી, સાથે સાથે શિક્ષણ મંત્રીને પણ મળવામાં આવ્યું હતું. જ્યારે પણ જે આ ટેટ ટાટના ઉમેદવારો અત્યાર સુધીમાં જોવામાં આવ્યું છે કે કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે તેમને મળવા જાય તો કુબેર ડિંડોર દ્વારા તેમને જે કહી શકાય કે અપમાનિત કરવામાં આવતા હતા. ઘણા વિદ્યાર્થીઓ છે તેમને તો એવું કહેવામાં આવતું હતું કે તારે જવાબ જોઈએ તો તું સાઈડમાં હું તને જવાબ આપું છું, આવું કહેવામાં આવતું હતું. ત્યારે મુખ્યમંત્રી દ્વારા જ્યારે 24,700 ભરતીની વાત કરવામાં આવી ત્યારે પણ જે આ કોમ્પ્યુટરના શિક્ષકો છે કે જે ઉમેદવારો હતા તે ત્યાં ગયા હતા, તેમને આની પણ રજૂઆત કરી હતી પરંતુ સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી હતી. ત્યારે એ જ માંગ સાથે જે આ આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે. ટેટ ટાટના જે ઉમેદવારો છે તેમની હજી માંગ છે તે સંપૂર્ણ પૂરી નથી થઈ અને એટલા માટે જ આ આંદોલન છે તે હજી પણ ચાલુ જોવા મળી રહ્યું છે. ભલે આજે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, પરંતુ ફરી એકવાર આ જ જે ઉમેદવારો છે પોતાની માંગ સાથે જે ફરી આંદોલન માટે આવશે, ફરી એકવાર સરકાર સાથે વાત કરવા અને તેમનો જે પ્રશ્ન છે તેને લઈને જે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરવા માટે પણ આવી જશે તે ચોક્કસપણે તેમનો જે દ્રઢ વિશ્વાસ છે તે દેખવા મળી રહ્યો છે. આના પહેલાં બી એમની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા, ફરી એકવાર તેમની જે માંગ છે તે સાથે જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આજે જે પ્રમાણે પોલીસ દ્વારા જે આ ઉમેદવારો છે તેમને પકડીને લઈ જવામાં આવ્યા હતા, એટલે કહી શકાય કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ આતંકવાદીઓ હોય અને તેમને લઈ જવામાં આવતા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ આ દેશના જે ભાવિ ભવિષ્યો છે તેમને ભણવા માટેના જે આ શિક્ષકો છે અને તેમની કાયમી ભરતી થાય એટલા માટે થઈને જે આ લોકો જે પોતાનો વિરોધ છે તે વિરોધ દર્શાવી રહ્યા છે અને પોતાની જે માંગ છે કે કોમ્પ્યુટરના જે શિક્ષકો છે તેમની વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે. આની અંદર કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી નથી, ત્યારે આ ભરતી હવે ખરેખર સરકાર દ્વારા ક્યારે કરવામાં આવશે અને જે આ ઉમેદવારો છે તેમની માંગ ક્યારે સંતોષાશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું.
ત્યારે કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતીને લઈને આપ શું કહી રહ્યા છો કે સરકાર ખરેખર આ શિક્ષકોની ભરતી કરશે કે નહીં કરે, અને કરશે તો ક્યારે કરશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.